नमस्ते, जय मामादेव। तन्नाई एजुकेशन कैंपस गोंडल। केम छो विद्यार्थी मित्रों, मजामां छो ने? हां, आजे आपणे विषयास्पास पाठ 14 आपणो खोराक जेना विषे आपणे आगळना लेक्चरमां समजूती મેળવી ગયા છીએ, બરાબર ને બાળકો? સરસ, તો આજે આપણે પાના નંબર 97 ઉપરનો અભ્યાસ કરીશું, બરાબર ને બાળકો? સરસ, તો દરેક બાળક પોતાની આસપાસનું પાઠ્યપુસ્તક ખોલી પાના નંબર 97 ખોલશે। જો આપણે પાના નંબર 95 અને 96 ઉપર જોયું કે કેવા પ્રકારના કુટુંબ હોય, કેવા પ્રકારના લોકો હોય, તમારા ઘરમાં આ કામ કોણ કરે છે, પેલું કામ કોણ કરે છે, એના વિશે આપણે અભ્યાસ કર્યો। હવે આપણે જોઈએ આપણે ખાઈએ છીએ તે ખોરાક ક્યાંથી આવે છે, બરાબર? ચલો, નીચે કેટલીક વાનગીઓના નામ આપ્યા છે, થોડા વધારે નામ યાદીમાં ઉમેરો। જે વસ્તુ છોડ, વૃક્ષ અને વનસ્પતિ મળે છે ત્યાં લીલો કલર કરો, અને જે વસ્તુ પ્રાણીઓમાંથી મળે છે ત્યાં જાંબલી અને લાલ જેવો દેખાય છે તે કલર કરો। તો આપણે લીલો અને લાલ કલર રાખીશું। જો મધ છે તો તે શેમાંથી મળે? તો કે તે જીવજંતુમાંથી મળે છે। તો મધમાં કયો કલર આવશે? પ્રાણીઓમાં લાલ અને વનસ્પતિમાં લીલો। આ બે વસ્તુ તમારે યાદ રાખવાની છે, પ્રાણીઓમાં લાલ કલર, વનસ્પતિમાં લીલો કલર, બરાબર? તો મધ છે તે પ્રાણીઓમાંથી મળે, તો કયો કલર આવશે એમાં? લાલ। મકાઈ તો વનસ્પતિમાંથી, તો કયો કલર આવશે? લીલો। પાલક તો કે વનસ્પતિમાંથી, તો કયો કલર આવશે? લીલો। ઈંડા તો કે પ્રાણીઓમાંથી, તો કયો કલર આવશે? લાલ। ટમેટા તો કે વનસ્પતિમાંથી, તો કયો કલર આવશે? લીલો। હળદર તો કે લીલો કલર। દૂધ તો પ્રાણીઓમાંથી મળે, તો કયો કલર? તો કે લાલ। બટેકા તો કે વનસ્પતિમાંથી મળે, તો કયો કલર આવશે? લીલો। માંસ તો કે દરેક પ્રાણીઓનું માંસ હોય, તો પ્રાણીઓમાં કયો કલર છે? લાલ। સરસ। ડુંગળી તો કે વનસ્પતિમાંથી, કયો કલર? લીલો। માછલી તો કે પ્રાણીઓમાંથી, કયો કલર? તો કે લાલ કલર। પછી લીંબુ તો કે વનસ્પતિમાંથી, કયો કલર? તો કે લીલો। પછી અજમો છે તે વનસ્પતિમાંથી, તો કયો કલર? અજમો, તો કે લીલો કલર। કેળા વનસ્પતિમાંથી, કયો કલર? કેળા વનસ્પતિ છે, વનસ્પતિમાં કયો કલર આવશે? લીલો। સરસ। તો હવે તમે અહીંયા બીજા શાકભાજીના નામ છે, ફળોના નામ છે, અથવા તો કોઈ બીજી વસ્તુઓના દાખલા તરીકે ઘઉં, બાજરો વગેરે જેવા નામ લખી શકો છો, બરાબર ને બાળકો? એના માટે તમારે જાતે ઘરે પ્રયત્ન કરવાનો અને શોધવાના નામ, દાખલા તરીકે તમે લખો ઘઉં, તો ઘઉં છે તે વનસ્પતિ છે, તો વનસ્પતિમાં કયો કલર આવે? તો કે લીલો। પછી એની જગ્યાએ તમે એમ પૂછો, બીજો શબ્દ મૂકો જી, કે માંસ, તો માંસમાં કયો શબ્દ આવશે? તો પ્રાણીઓમાંથી મળે, તો શું આવશે એમાં? પ્રાણીઓ માટે લાલ કલર। પછી તમે એમ લખો ઘી, તો ઘી કેમાંથી મળે? પ્રાણીઓના દૂધ, દહીં, છાસ, માખણ અને પછી ઘી, તો ઘીમાં કયો કલર આવશે? લાલ। એવી રીતે તમારે અમુક શબ્દો જોવાના, ગોતવાના અને પછી વિચારવાનું કે પ્રાણીઓમાં લાલ કલર છે, તો વનસ્પતિમાં કયો કલર આવશે? લીલો કલર। હવે વિચારો અને લખો, શું કરવાનું છે? વિચારો અને લખો। તમે જ્યારે બીમાર પડો ત્યારે વનસ્પતિમાંથી બનતી દવા લો છો, તો ક્યારે તમે લ્યો છો? વનસ્પતિમાંથી બનતી દવા એટલે કે ઔષધિઓમાંથી જે બને છે દવા, એ દવા તમે ક્યારે લ્યો છો? તો જો, પહેલું, ઈજા થાય ત્યારે, આપણે ઈજા ક્યારે થાય? તો કે આપણે જોશ જોશથી દોડતા હોઈએ, સીડી પરથી પગ લપટાઈ ગયો હોય, અથવા તો સીડી ઉપરથી આપણે પગથી ભૂલીને પડી ગયા હોય, પછી ચાલતા ચાલતા આપણો પગ મચકોડાઈ ગયો હોય, ત્યારે આપણે ઈજા થાય છે ત્યારે તમે શું કરો છો? તો કે અમે હળદર ગરમ કરી તેની અંદર અજમો નાખી હળદર લગાવીએ છીએ। પછી બીજું, પેટમાં દુખાવો થાય ત્યારે તમે શું કરો? પેટની અંદર દુખાવો થતો હોય તો તમે શું કરો? તો મેથી છે, અજમા છે, એની ફાંકી બનાવી આપણે ફાંકી પીએ છીએ, કોઈ લીંબુ સોડા પીએ છીએ, કોઈ કાયમ ચૂર્ણ પીએ છીએ, પેટમાં દુખાવાનો ગડબડનો ઈલાજ હોય તો આપણે થઈ શકે છે। પછી શરદી અને ઉધરસ થાય ત્યારે તમે શું કરો છો? આ કોરોનાની મહામારી જ્યારે ચાલી રહી હોય ત્યારે જો આપણા ઘરની અંદર સેજ પણ શરદી ઉધરસ જેવું લાગે, તો તરત જ મમ્મી કેવો આદુનો ઉકાળો કરી દે આપને, આદુ, તુલસી,
નો અજમાનાથી આપણે જે ઉકાળો લઈ પીએ છીએ એ ઉકાળો છે, પછી હળદર વાળું દૂધ પીએ છીએ આપણે, બરાબર ને? પછી દાંતમાં દુખાવો થાય ત્યારે શું કરો? જો તમને અત્યારથી નાના બાળકોને દાંતમાં દુખાવો થતો હોય ને, તો તમે બધા વધારે પડતી ચોકલેટ ખાતા હોઈએ તો પણ તમારા દાંત સડી ગયા હોય તો તેમાંથી તમને દાંતનો દુખાવો થાય છે. પણ દાંતનો દુખાવો થતો હોય તો તેના માટે તમે શું કરો? તો કે અજમો ખાઈએ છીએ, સૂઠ છે તે દાંત દુખતો હોય ત્યાં આપણે સૂઠ રાખીએ છીએ, પછી લવિંગના તેલનું પોતું કરીને મૂકીએ છીએ, પછી આખું લવિંગ હોય તો લવિંગ ત્યાં રાખી દઈએ છીએ. એવા જુદા જુદા નુસ્ખા આપણે અપનાવીએ છીએ, બરાબર ને બાળકો? સરસ. તો હવે પાના નંબર 98 ઉપર છો. જો ટોપ, દરેક ટોપલા માટે સાચી વસ્તુ પસંદ કરો અને જોડવા માટે રેખા દોરો. હવે દરેક ટોપલા છે, ચાર ટોપલા આપેલા છે. પેલું ફૂલ, પાન અને પર્ણ. પાન અને પર્ણ એટલે કે પાન, પર્ણ એટલે કે પાંદડા. પછી ફળ અને છોડના બીજા ભાગ. જો પેલું શું છે? ગાજર. તો ગાજર છે તે કેમાં આવશે? છોડનો બીજો ભાગ. ગાજર છે તે જમીનની અંદર ઉગે છે, એટલે ગાજર થાય અને છોડનો બીજો ભાગ એટલે તે ઉપરના પાન પણ આવે. આદુ છે તે જમીનની અંદર થાય છે તો પણ તે છોડના ભાગમાં આવશે. ફણસ તો તે પણ છોડના ભાગમાં આવશે. પછી કેરી, કેરી છે તે શેમાં આવે? બધાને બહુ ભાવે કેરી, ભાવે ને? કાચી કેરી ભાવે, કોઈને કેસર કેરી ભાવે, બરાબર ને? તો કેરી છે તે ફળમાં આવશે. ચણા, તો ચણા છોડનો બીજો ભાગ. પાલક, તો પાલકને આપણે પાનની ભાજી બનાવીએ છીએ, એટલે પાંદ છે. તો પાંદવાળો ટોપલો કયો છે? તો કે બે નંબરનો, પાન અને પર્ણ. પછી કમળનું પ્રકાંડ, તો તે છોડનો બીજો ભાગ. ફુલાવર, તો ફુલાવર છે તે પણ છોડનો બીજો ભાગ છે. મીઠો લીમડો, તો કે પાન. પછી મૂળો, તો કે છોડનો બીજો ભાગ. કેળું, તો કે ફળ. બટાકા, તો કે છોડનો બીજો ભાગ. હવે ફૂલના ટોપલાની અંદર કંઈ ન આવે, તો ફૂલના ટોપલામાં તમને ભાવતા કોઈ ફૂલ હોય, દાખલા તરીકે ઘણા લોકોને ગુલાબનું ફૂલ બહુ જ ભાવે. ગુલાબના ફૂલના પાંદડી હોય તે તમને બહુ ભાવે. હવે ગુલાબના ફૂલની પાંદડી તમને ક્યાં જોવા મળે? જ્યારે આપણે જલેબી ખાતા હોઈએ ત્યારે જલેબી ઉપર તમને ગુલાબના ફૂલની પાંદડી જોવા મળે છે, મળે છે ને? હા, સરસ. જલેબીનું નામ સાંભળીને કેટલાને જલેબી ખાવાનું મન થઈ ગયું? થઈ ગયું ને? સરસ. તો આ હતો આપણો પાઠ 14, આપણો ખોરાક. આપણા ખોરાકની અંદર આપણે જોયું, બરાબર ને બાળકો? સરસ. તો હવે આજે આપણો પાઠ 14 અહીંયા પૂર્ણ થાય છે, બરાબર ને બાળકો? સરસ. હવે આપણે પાઠ 14 છે તે સ્વાપોથીની અંદર જોશું, બરાબર ને બાળકો? સરસ. તો ત્યાં સુધી આવજો.